प्रख्यात एस्ट्रोलॉजर एटले के ज्योतिषी बेजान दारूवालानी के जेमनु निधन थयुं छे अने जाणीता ज्योतिष एवा बेजान दारूवालानुं निधन थयुं छे। अपोलो हॉस्पिटलमां तेमनी सारवार चाली रही हती अने श्वासनी तकलीफ हती जेने लईने तेमने श्वास लेवामां पर तकलीफ पड़ी हती। 90 वर्षनी उमर अने कोरोना पॉजिटिव रिपोर्ट हतो तेमनो। 89 वर्षनी उमर अने 89 वर्षे તેમનું નિધન થયું છે। જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા કે જેમની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને 89 વર્ષની ઉંમરે નિધન થયું છે। શ્વાસ લેવામાં તેમને તકલીફ પડતી હતી। પ્રખ્યાત જ્યોતિષી અને ઘણી બધી તેમની આગાહીઓને લઈને પણ તેઓ ચર્ચામાં હતા। જ્યોતિષ શાસ્ત્રને લઈને ખાસ તો તેઓ ચર્ચામાં હતા અને આજ અંગે વધુ વિગત માટે અમારી સાથે જોડાયા છે સિનિયર એસ્ટ્રોલોજર એવા ડોક્ટર પંકજ નાગર જોડાયા છે। ડોક્ટર પંકજ, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં। નમસ્કાર, ડોક્ટર પંકજ નાગર બોલું છું। યસ સર, ડોક્ટર પંકજ નાગર, જે પ્રમાણે વાત કરીએ કે પ્રખ્યાત જ્યોતિષી બેજાન દારૂવાલાનું નિધન થયું છે, કઈ રીતે એમને યાદ કરી શકાય? આપણી વચ્ચે નથી, પરંતુ એમને યાદ કરવા હોય તો આપ કઈ રીતે યાદ કરી શકાય? જી નમસ્કાર, ડોક્ટર પંકજ નાગર બોલું છું। બેજાન દારૂવાલાની વાત કરું તો સ્વર્ગીય બેજાન દારૂવાલા એ જ્યોતિષશાસ્ત્રની જાણ હતા મારી શબ્દોમાં। બીજી વાત કરું કે શ્વાસના રોગના કારણે ભલે એમનું નિધન થયું, પરંતુ જ્યોતિષશાસ્ત્રનો શ્વાસ હતા એ નિર્વિવાદવાદ છે। ત્રીજી વાત કરું તો વેસ્ટર્ન જ્યોતિષના ન્યુમરોલોજીના એક કિંગ હતા અને એમની ખોટ હવે આપણે પૂરી શકીશું નહીં। ઇટ્સ ઇરિપેરેબલ લોસ ટુ ધ ફિલ્ડ ઓફ એસ્ટ્રોલોજી, ધેટ ઇઝ ફર્મ એન્ડ શ્યોર। પછી વાત કરું તો બેજાનભાઈ દારૂવાલાના પુત્ર નસુ દારૂવાલા, અમે અસંખ્ય શો નિર્માણ ઉપર જ કરેલા છે અને આપણી સંસ્થામાં પણ કરેલા છે, હું એમને નજીકથી ઓળખું છું અને ખૂબ જ ભલા માણસ છે, અને બેજાનભાઈના જવાથી જ્યોતિષશાસ્ત્રની અંદર એક મોટી ખોટ પડશે, એક મોટો ખાડો પડશે। અને જ્યોતિષશાસ્ત્રની વાત કરું તો હવે બેજાન દારૂવાલા જયારે સ્વર્ગમાં હશે ત્યારે મને લાગે છે કે એમનું જ્યોતિષશાસ્ત્ર એટલું પ્રબળ હતું કે ત્યાં દેવી દેવતાઓને પણ એમના માર્ગદર્શનની જરૂર પડશે, અને આશા રાખીએ કે આપણા બેજાનભાઈ સ્વર્ગસ્થ થયા પછી વૈકુંઠની અંદર પણ ભગવાન વિષ્ણુને, નારદને અને સર્વ દેવી દેવતાઓને પોતાના માર્ગદર્શન વડે વૈકુંઠને શોભાયમાન બનાવે, એટલા શબ્દો વડે આજે હું ડોક્ટર પંકજ નાગર ગુજરાત ન્યૂઝ પર અંજલિ આપું છું। અસ્તુ, બિલકુલ ડોક્ટર પંકજ નાગર, એક સવાલ એ પણ થાય કે આપ તો ખૂબ અભ્યાસુ છો એમને લઈને, ને પીએચડી પણ કરેલું છે, એટલે માની લો કે જે જ્યોતિષી, જાણીતા જ્યોતિષી, આપે કહ્યું કે જ્યોતિષશાસ્ત્રનો શ્વાસ હતા બેજાન દારૂવાલા, કોઈ એકાદ પ્રસંગને લઈને જો એમને કદાચ યાદ કરવા હોય તો કયા પ્રસંગને લઈને યાદ કરશો? ચોક્કસપણે કહીશ કે એમના પુત્ર નસુ દારૂવાલા મારી સાથે ઘણા બધા શો એમને કર્યા, G24 પર છે, નિર્માણ પર હિન્દી શો અમે પણ કરેલા, અને એક વખત અમે એમના ઘરે ગયેલા મળવા માટે। ખાસ એમને નિરંજન જ્યોતિષ ની અંદર ખૂબ જ રસ હતો, બિકોઝ હી વોઝ ધ માસ્ટર ઓફ વેસ્ટર્ન એસ્ટ્રોલોજી એન્ડ હી વોઝ વેરી કીન ટુ લર્ન નિરંજન એસ્ટ્રોલોજી, એમને ખૂબ જ રસ હતો એની અંદર। એટલે અમે જયારે એમને મળવા ગયા ત્યારે એમણે મને કહેલું કે ડોક્ટર નાગર, 2019 ઇઝ ગુડ ફોર યુ પર્સનલી એન્ડ 2020 વિલ બ્રિંગ સમ સોરોફુલ ન્યૂઝ। અને જોવા જેવી વસ્તુ એ છે કે 2020ની અંદર કોરોનાનો એટેક પણ થયો અને પોતે પણ સ્વર્ગસ્થ થયા, એટલે એમ કહીએ તો એમની આગાહી પર્સનલી વ્યક્તિગત રીતે એમને મળવા ગયો ત્યારે સાચી પડી, એવી એક અનુભૂતિ અને અનુભવ કદી નહીં ભૂલી શકું। બિલકુલ ડોક્ટર પંકજ નાગર, જ્યોતિષ શાસ્ત્રને લઈ વાત કરીએ તો જ્યોતિષની જે દુનિયા છે એમાં હવે જ્યારે બેજાન દારૂવાલા નથી ત્યારે કયા પ્રકારની ખોટનો અનુભવ થઈ શકે છે? ચોક્કસ, વેસ્ટર્ન એસ્ટ્રોલોજી છે, ન્યુમરોલોજી છે, એને લઈને વાત કરું તો એ ખોટ કદાચ પૂરવા માટે કોઈ નવા જ્યોતિષી આગળ આવવું પડશે, અને ખોટ તો ચોક્કસ પૂરાશે જ, પરંતુ સાથે સાથે બેજાન દારૂવાલાને આપણે ખૂબ મિસ કરીશું। ઈ ઇઝ ઇરેપરેબલ લોસ ટુ ધ ફિલ્ડ ઓફ એસ્ટ્રોલોજી, એ માનવું ચોક્કસપણે આપણે જોઈએ જ, અને એમણે જે જ્યોતિષની અંદર પ્રાણ પૂરેલા, પ્રાણવાયુ પૂરેલો, એ હવે અછત સર્જાશે એ વાત પણ નક્કી છે। બિલકુલ ડોક્ટર પંકજ નાગર, ગુજરાત ન્યૂઝ સાથે આપ જોડાયા તો અને જે શબ્દાંજલિ આપી જાણીતા જ્યોતિષી જે હવે આપણી વચ્ચે નથી રહ્યા એવા બેજાન દારૂવાલાને, આપનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ। તો આ હતા ડૉક્ટર પંકજ નાગર, જેઓ સિનિયર એસ્ટ્રોલોજિસ્ટ છે અને તેમણે ખાસ વાત કરી છે કે જ્યોતિષ
શાસ્ત્રાનો એક શ્વાસ હતા વેજાન દારૂવાલા, શ્વાસ લેવામાં જે તકલીફ પડીને કોરોના પોઝિટિવ હતો અને એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તેમનું નિધન થયું છે ત્યારે એસ્ટ્રોલોજીના કિંગ કહી શકાય અને એક મોટી ખોટ અને ખાડો પડ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં તેમ પણ તેમણે કહ્યું હતું.